નોટબંધી કરી હતી ત્યારે મધ્યમ વર્ગના લોકોની બેંકમાં લાંબી લાઈનો જોવા મળી હતી અને હાલાકીનો સામનો કરવાની નોબત આવી પડી હતી ત્યારે સુરતના એક એનઆરઆઈ વકીલ નોટબંધીના ભોગ બન્યા હતા ત્યારે આવો જાણીએ શું થયું છે તેમની સાથે

મેં પહેલી માર્ચ બે હજાર સત્તરના રોજ મુંબઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં બહાર લાઇનમાં ઉભરીને રહીને અને અંદર પણ લાઇનમાં જઈને મારા પૈસા જમા કરાવેલા જે તે કાઉન્ટર પર પૈસા લેતા હતા તે કાઉન્ટર પર નોટ આપી બીજા કાઉન્ટરમાં અમારા ફોટો પાડ્યો ત્રીજા કાઉન્ટર પર અમારી પાસે તે અમારી પાસબુક પાસપોર્ટ એ બધું જમા લીધું એ લોકોએ ને તે કરીને ભાઈ ચોથા કાઉન્ટર પર અમને રસીદ આપી દીધી જે તો સમયે તમારા પૈસા જમા તમારા ખાતામાં થઈ જશે એમ કહી દઉં હવે હજુ સુધી જમા થયા નથી ત્યારે નોટબંધીના બે વર્ષ વીત્યા હોવા છતાં પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેનું ઉદાહરણ આજે પણ સામે આવ્યું હતું કેમેરામેન રાહુલ આહિર સાથે મયુર મિસ્ત્રી નિર્માણ ન્યૂઝ સુરત